Shruti, I'm sorry. મને આવવામાં મોડો થયું છે પણ આપણા એન્ગેજમેન્ટની વાત થવાની હતી આજે. યા શ્રુતિ, યુ આર રાઈટ, હું આવી જ રહ્યો હતો. રસ્તામાં એક જરૂરી કામ આવી ગયું તો પોતાના એન્ગેજમેન્ટથી વધારે ઇમ્પોર્ટન્ટ કામ કયું હોઈ શકે? શ્રુતિ, મારે કોઈ જ વાત નથી સાંભળવી. હું, મમ્મી, પપ્પા છેલ્લા અડધી કલાકથી તારી વેટ કરી રહ્યા છે કે શોધન હમણાં આવશે, હમણાં આવશે. પપ્પા તો ઓફિસે પણ નથી ગયા તારા માટે. શ્રુતિ, હું માનું છું કે મને આવવામાં મોડું થયું છે પણ ફોન, એક ફોન ઉપાડવાનો સમય નથી તારી પાસે. શ્રુતિ, હું તને મારે કોઈ જ વાત નથી સાંભળવી આજે. પોતાના એન્ગેજમેન્ટથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કઈ હોઈ શકે? મારો તો વિચાર કરવો તો ક્યારની ફોન પર ફોન કરી રહી છું, તારી રાહ જોઈને બેઠી છું કે શોધન ક્યારે આવશે. મમ્મી પપ્પા તો મને એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે મેં કોઈ ગુનો કર્યો હોય. શું થયું? ક્યાં છે શોધન? શું જવાબ આપું એમને કે જેની સાથે મારા એન્ગેજમેન્ટની વાત થવાની છે એ માણસ મારો ફોન જ નથી ઉપાડી રહ્યો, મને જવાબ જ નથી આપી રહ્યો. શ્રુતિ, આજ ડર હતો મને. શોધન છોકરો ભલે અંબિકાનો રહ્યો પણ એનામાં લોહી તો પ્રદ્યુમનનું છે ને. બાપ જેવો જ બેજવાબદાર. પ્લીઝ કલ્પના, પ્લીઝ વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? શોધન જવાબદાર છોકરો છે, મોડો આવ્યો છે તો એના પાછળ કઈ કારણ હશે. કારણ કે પછી બહાના, અને કારણ હોય કે બહાના હોય આપણને શું? હેરાન તો આપણે થવું પડ્યું ને કૈલાશ. માણસ એક ફોન અટેન્ડ ના કરી શકે? કલ્પના, આપણે દીકરી આપવાની છે તો દીકરી આપવાની છે તો કૈલાશ, એ લોકો શ્રુતિને એમના ઘરની વહુ બનાવીને આપણા ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યા ના. અને દીકરી આપવાની હોય તો પણ શું? હંમેશા દીકરી વાળાએ સામે વાળાની દાદાગીરી સહન કરવાની? નો. અને કેમ હંમેશા છોકરી વાળા જ કેમ જતું કરે? મેં કર્યું છે પણ મારી છોકરી